કેમ છો બાળ દોસ્તો, આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન વિકાસ મૂલ્યાંકન લક્ષી એસએમએન 2024 પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 5 બનું સોલ્યુશન જોવા છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. તો પ્રશ્ન નંબર 5 બનું સોલ્યુશન જોઈ લે. પહેલું છે વર્ગીકરણ કરો. તો પહેલું, નીચેના પદાર્થનું પારદર્શક, અપારદર્શક અને પારભાષક પદાર્થમાં વર્ગીકરણ કરો. તો અહીંયા પથ્થર, ચશ્મોનો, કાચ, દોરું, પાણી, લોખંડ, પાણી, દૂધ્યું કાચ, હવા અને ધુમ્મસ આપેલું છે. તો પહેલાં આ રીતે કોષ્ટક તૈયાર કરવાનો પારદર્શક પદાર્થ આવશે, આ બાજુ અપારદર્શક પદાર્થ અને પારભાષક પદાર્થ. તો ચશ્મામાંનો કાચ પારભાષક આવશે, પછી આ પાણી, કાચ અને હવા, પછી અપારદર્શક પદાર્થમાં આવશે પથ્થર, લોખંડ, પછી પારભાષકમાં પદાર્થમાં આવશે દોરું, પાણી, દૂધ્યું કાચ અને ધુમ્મસ. બીજું જોઈ લઈએ, નીચેના પદાર્થનું પાણીમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય પદાર્થનું વર્ગીકરણ કરો. તો પાણીમાં દ્રાવ્ય એટલે સાકર, ફટકડી, કોપર અને સલ્ફેટ અને મીઠું આવશે. પાણીમાં અદ્રાવ્ય કાચ, મીર, ગંધક અને રેતી. પ્રકરણ નંબર 4 પહેલું છે, નીચેની વનસ્પતિનું છોડ, સૂપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. તો આ રીતે છોડ, સૂપ અને વૃક્ષ લખી દેવાનું. તો તુલસી છોડમાં આવશે, મકાઈ અને બારમાસી. સૂપમાં આવશે જાસૂદ, મહેંદી, કણે અને વૃક્ષમાં આવશે લીમડો, આંબો. હવે બીજું છે, નીચેની વનસ્પતિઓના મૂળના પ્રકાર અનુસાર સોટીમૂળ અને તંતુમયીના વર્ગીકરણ કરો. તો સોટીમૂળમાં આવશે આંબો, બારમાસી, જાસૂદ ને તંતુમય મૂળની અંદર આવશે ઘઉં, મકાઈ, તુલસી, શેરડી, નારિયેળ. પ્રશ્ન નંબર 5 કહો જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે ચેપ્ટર નંબર 1. તો પહેલું છે, લાકડાનો ટુકડો પાણીમાં પર તરે છે તો ખરું વાક્ય છે. બીજું, ધાતુ ચરખા ધરાવે છે તો ખરું છે. ત્રીજું છે, સરકો એટલે વિનેગર પાણીમાં દ્રાવ્ય છે તો ખરું વાક્ય છે. ચોથું, બરફનો મોટો ટુકડો પાણીમાં ડૂબી જાય છે તો ખોટું વાક્ય છે. પાંચમું, પેટ્રોલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે તો ખોટું વાક્ય છે. છઠ્ઠું, ચોક પાણીમાં દ્રાવ્ય છે તો ખોટું વાક્ય છે. સાતમું, ફટકડી પાણીમાં દ્રાવ્ય છે તો ખરું વાક્ય છે. આઠમું, લોખંડની ખીરી પાણીમાં તરે છે તો ખોટું વાક્ય છે. હવે ચેપ્ટર નંબર 3 ખરા ખોટા. પહેલો છે, પાણી અને દૂધના મિશ્રણને ગાણણ વડે અલગ કરવામાં આવે છે તો ખોટું વાક્ય છે. બીજું, પાણીમાં ઓગાળેલા પદાર્થને ગાણણ ક્રિયા દ્વારા અલગ કરી શકાય તો ખરું વાક્ય છે. ત્રીજું, ખાંડ અને મીઠાના મિશ્રણમાંથી બંનેને બાષ્પીભવન કરી વડે અલગ કરી શકાય છે તો ખોટું વાક્ય છે. ચોથું, સંતૃપ્ત દ્રાવણમાં સહેજ વધુ દ્રાવ્ય પદાર્થ નાખવાથી તે ઓગળતો નથી તો ખરું વાક્ય છે. હવે ચેપ્ટર નંબર 4. પહેલું છે, કોળાનું પ્રકાર જમીન પર ફેલાય છે તો ખરું વાક્ય છે. બીજું, મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે તો ખોટું વાક્ય છે. ત્રીજું, પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે તો ખોટું વાક્ય છે. ચોથું, પરાગાસન એ સ્ત્રી કેસરનું એક ભાગ છે તો ખરું વાક્ય છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.